નમસ્કાર, એનએસ ગુજરાત ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે. ન્યૂઝ સુધી દિવ્યાતો નજર નાખીએ મહત્વના સમાચાર પર. તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 13મા G20 શિખર સંમેલનમાં ભાગ લેવા માટે એન્ઝાટીની રાજધાની બ્યુનિસ આયર્સ પહોંચી ગયા છે. મોદીએ શિખર સંમેલન પહેલા યોગ ફોર પીસ કાર્યક્રમમાં ભાગ લીધો હતો અને તેમણે સંબોધન પણ કર્યું હતું. આ ઉપરાંત પીએમ મોદીએ સાઉદી પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન અને સંયુક્ત રાષ્ટ્રપતિ મહાસચિવ સાથે પણ મુલાકાત કરી હતી. યોગ ફોર પીસ કાર્યક્રમમાં હજારો લોકોએ ભાગ લીધો હતો અને યોગ કળાનું પ્રદર્શન કર્યું હતું. આ કાર્યક્રમમાં સંબોધન કરતા પીએમ મોદીએ જણાવ્યું કે આ કાર્યક્રમનું આનાથી વધી સારું નામ ન હોઈ શકે. યોગ આપણને માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય પ્રાપ્ત કરવામાં મદદ કરે છે. યોગ દ્વારા મગજ અને શરીરને શાંત રાખવાની તાકાત મળે છે. જો માણસના મનમાં શાંતિ હશે તો પરિવાર, સમાજ અને દેશમાં પણ શાંતિ સ્થપાશે. યોગ એ વિશ્વને ભારત તરફથી સ્વાસ્થ્ય, કલ્યાણ અને શાંતિ માટેની ખાસ ભેટ છે. યોગ કાર્યક્રમમાં ભાગ લેવા ઉપરાંત મોદીએ સાઉદી અરબના ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન સાથે દ્વિપક્ષીય વાતચીત કરી હતી. મોદીએ યુએનના મહાસચિવ એન્ટોનિયો ગુટેરસ સાથે પણ ઘણા અગત્યના મુદ્દાઓ ચર્ચ્યા હતા. વડાપ્રધાન કાર્યાલયના સૂત્રોએ જણાવ્યું કે તાજેતરના થોડા વર્ષોમાં સાઉદી અરબ ભારતનો મૂલ્યવાન ભાગીદાર રહ્યો છે. આ સંબંધ ભારતીય સમુદાયથી આગળ વધીને અર્થવ્યવસ્થા, ઉર્જા અને સુરક્ષા જેવા વિવિધ ક્ષેત્રોમાં પણ વિસ્તરશે. તેથી આ મુલાકાત ખૂબ જ અગત્યની છે. ઉલ્લેખનીય છે કે વિશ્વની 20 સૌથી મોટી અર્થવ્યવસ્થાવાળા દેશોના સમૂહ G20નું 13મું શિખર સંમેલન આજે અને આવતીકાલે એમ 2 દિવસ યોજાયું છે. રાજનૈતિક દ્રષ્ટિએ અગત્યના હિન્દ પ્રશાંત ક્ષેત્રમાં ચીનની જોહુકમી સતત વધતી જાય છે, ત્યારે પીએમ મોદી, ટ્રમ્પ, શિનો આબે સાથે દ્વિપક્ષીય બેઠક કરશે. આ બેઠક 2 દિવસના શિખર સંમેલનથી અલગ હશે. આ ઉપરાંત મોદી રશિયા, ભારત અને ચીન વચ્ચે બીજી વખત આયોજિત થઈ રહેલી ત્રિપક્ષીય બેઠકમાં પણ ભાગ લેશે. આ બેઠક આજે 12 વર્ષના સમયગાળા બાદ યોજાઈ રહી છે, જેમાં મોદી, ચીનના પ્રમુખ શી જિનપિંગ અને રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિન ભાગ લેશે. બ્યુરો રિપોર્ટ, NS ગુજરાત ન્યૂઝ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી G20 સમિટમાં ભાગ લેવા માટે આર્જેન્ટિના પહોંચી ચૂક્યા છે અને તેમણે એમણે યોગા ફોર પીસ કાર્યક્રમમાં ભાગ પણ લીધો છે. પીએમ મોદીએ કહ્યું કે યોગ આપણે માનસિક શાંતિની સાથે સાથે શારીરિક શાંતિ પણ આપે છે. તે આપણા શરીર અને દિમાગને શક્તિ આપે છે. પીએમ મોદીએ કહ્યું કે જ્યારે દિમાગ શાંત રહેશે ત્યારે પરિવાર, સમાજ, દેશ અને દુનિયા પણ શાંત રહેશે. યોગ ભારત દ્વારા દુનિયાને ભેટ છે. પ્રધાનમંત્રી મોદીએ સમિટમાં સાઉદી અરેબના ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન અલ સઉદ સાથે મુલાકાત કરી. પીએમ મોદીએ કહ્યું કે G20 સમિટમાં વૈશ્વિક અર્થવ્યવસ્થા, સતત વિકાસ, પર્યાવરણમાં બદલાવ, ભાગેલા અપરાધી જેવા મુદ્દા પર વાત કરવામાં આવશે. આ મુદ્દા આખી દુનિયાના હિતના મુદ્દા છે. પીએમ મોદીની સાઉદી અરબ પ્રિન્સ સાથે મુલાકાત વિશે જાણકારી આપતા વિદેશ સચિવ વિજય ગોખલે દ્વારા જણાવવામાં આવ્યું કે આ મુલાકાત દેશમાં આવનારા 2-3 વર્ષમાં રોકાણ વધારવા બાબતે હતી. વિદેશ સચિવ દ્વારા જણાવવામાં આવ્યું કે સાઉદી અરબ દેશમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં રોકાણ કરશે. તેની સાથે ટેકનોલોજી, કૃષિ અને ઉર્જા સેક્ટરમાં પણ સાઉદી અરબ ભારતમાં રોકાણ કરશે. બ્યુરો રિપોર્ટ, NS ગુજરાત ન્યૂઝ. લોકસભાની ચૂંટણીની તૈયારીઓ અંતર્ગત શહેરના ભાજપ કાર્યાલય પર શહેરના ભાજપ દ્વારા કાર્યકરો, આગેવાન અને પ્રભારીઓની બેઠક યોજવામાં આવી રહી છે. રાજકોટ લોકસભાના ઇન્ચાર્જ અને ગુજરાત મ્યુનિસિપાલિટી બોર્ડના ચેરમેન ધનસુખભાઈ ભંડેરીએ રાજકોટ લોકસભાની સમીક્ષા કરતા જણાવ્યું કે ગઈ લોકસભાની ચૂંટણીમાં સૌથી વધુ મત ભારતીય જનતા પાર્ટીને મળ્યા હતા, ત્યારે આવનારી લોકસભાની ચૂંટણીમાં ગુજરાતમાં લીડમાં સૌથી પ્રથમ ક્રમાંકે ભાજપનો ભવ્ય વિજય થાય તે દિશામાં હવે કાર્યકર્તાઓએ સક્રિય થવું પડશે અને બૂથથી લઈને બૂથ સમિતિઓ, શક્તિ કેન્દ્રો અને વોર્ડમાં આવતા તમામ ક્ષેત્રના અગ્રણીઓ અને વિવિધ સંસ્થાઓને ભારતીય જનતા પાર્ટીની વિચારધારા સાથે જોડી આવનારી લોકસભાની ચૂંટણીમાં ફરી નરેન્દ્ર મોદીના નેતૃત્વવાળી સરકાર બને અને તેના આપણે સૌ સાક્ષી બને તે અંગે વિસ્તૃત માહિતી આપી હતી. ભાજપના કાર્યકર્તા માટે લોકોના કામ એ સર્વોપરી છે તેવું કમલેશ મીરાણીએ જણાવ્યું હતું. કમલેશ મીરાણી, પુષ્પદાન ગઢવી, બાવનજીભાઈ મેતલિયા, ભરતભાઈ ડેલીવાળા સહિતના ઉપસ્થિત રહ્યા હતા. ભાજપનો પ્રત્યેક કાર્યકર્તા વિસ્તારક છે. ભરત ડેલીવાળા રાજકોટ ભાજપનો કાર્યકર્તા, ગુજરાતના સંગઠનનો રોલ મોડેલ છે, તેમ પુષ્પદાન ગઢવીએ જણાવ્યું હતું. બ્યુરો રિપોર્ટ, NS ગુજરાત ન્યૂઝ. રાષ્ટ્રીય રાજધાની નવી દિલ્હીના રામલીલા મેદાનમાં દેશભરના 1 લાખ ખેડૂતો ઉમટી પડ્યા છે અને કિસાનોને દેવા મુક્ત બનાવવા તથા પાક ઉત્પાદનનું 1.5 ગણું ન્યૂનતમ સમર્થનના મૂલ્ય આપવાની માંગણી સાથે આંદોલન શરૂ કરવામાં આવ્યું છે.
પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે ખેડૂતોની કૂચ શરૂ થાય ત્યારે રસ્તાની બંને તરફ દોરડા બાંધી દેવામાં આવશે અને બીજી તરફ પોલીસ જવાનો તહેનાત હશે. આજે વહેલી સવારથી જ દિલ્હીમાં 3500 પોલીસ કર્મીઓ વિવિધ પોઈન્ટ પર તહેનાત થઈ ગયા હતા. ગઈકાલે સવારે 10:30 વાગ્યાથી જ રામલીલા મેદાન પર ખેડૂતો જમા થવા લાગ્યા હતા. આંદોલનના પહેલા દિવસે ગુરુવારે ખેડૂતોની સાથે ડોક્ટરો, વકીલો, પૂર્વ સૈનિકો, વેપારીઓ અને વિદ્યાર્થીઓ સહિત સમાજના તમામ વર્ગના લોકો પણ રામલીલા મેદાનમાં મોટી સંખ્યામાં એકઠા થયા છે. અખિલ ભારતીય કિસાન સંઘર્ષ સમન્વય સમિતિના નેજા હેઠળ દેશના 200થી પણ વધુ કિસાન સંગઠનો, રાજકીય પક્ષો અને અન્ય સામાજિક સંગઠનોએ ખેડૂતોની માંગણીઓનું સમર્થન કરીને આ આંદોલનમાં ઝંપલાવ્યું છે. પોતાના હકની લડાઈ લડતા આ ખેડૂતોને સમર્થન આપતા પૂર્વ વડાપ્રધાન એચડી દેવેગૌડાએ જણાવ્યું કે કોઈ પણ સરકાર ખેડૂતોના સમર્થન વગર ટકી શકતી નથી. હું ખેડૂતોની સમસ્યાઓ અને તેના પ્રશ્નોને સારી રીતે સમજું છું, કેમ કે હું એક કિસાન પુત્ર છું. સમિતિના મહાસચિવ અવિકાસ શાહ અને સ્વરાજ ઇન્ડિયાના સંયોજક યોગેન્દ્ર યાદવની આગેવાનીમાં દક્ષિણ પશ્ચિમી દિલ્હીના બીજ વાસનથી સવારે શરૂ થયેલી કિસાન મુક્તિ યાત્રા લગભગ 25 કિલોમીટરની પદયાત્રા કરીને સાંજે રામલીલા મેદાન પહોંચી હતી. અખિલ ભારતીય કિસાન સભાના સચિવ અતુલ કુમાર અંજાન સહિત સંગઠનના અન્ય વરિષ્ઠ પદાધિકારીઓ રામલીલા મેદાનમાં ખેડૂતોને સતત હિંમત આપતા રહ્યા હતા. આ દરમિયાન ભૂતપૂર્વ સૈનિકોએ પણ ખેડૂતોની માંગણીનું સમર્થન કર્યું છે અને કિસાન મુક્તિ યાત્રામાં સામેલ થયા છે. સંગઠનના પ્રમુખ મેજર જનરલ સતબીર સિંહે જણાવ્યું છે કે પૂર્વ સૈનિકો કિસાન આંદોલનમાં છેલ્લી ઘડી સુધી સાથ આપશે. આ પહેલું આંદોલન છે જ્યારે ખેડૂતોના સમર્થનમાં સમાજના લગભગ તમામ વર્ગના લોકો જોડાયા છે અને તમામે સાથે મળીને કેન્દ્ર સરકાર સામે મોરચો ખોલ્યો છે. ખેડૂતોની કૂચમાં કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધી અને દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલ સહિતના અનેક દિગ્ગજ નેતાઓ ઉમટે તેવી શક્યતા પણ છે. બ્યુરો રિપોર્ટ, NS ગુજરાત ન્યૂઝ. અમદાવાદ શહેરના રાજકારણમાં રોજે રોજ કંઈક ને કંઈક પરિવર્તન આવી રહ્યું છે, પરંતુ ભાજપના નેતા સુંદરસિંહ ભાજપમાંથી રાજીનામું આપી દેતા કોંગ્રેસમાં જોડાયા છે અને આવી 24 કલાકમાં તેઓ પાછા ભાજપમાં ફર્યા હતા. ભાજપના ભૂતપૂર્વ મિનિસ્ટર સુંદરસિંહ ચૌહાણ, જેઓએ ભાજપમાંથી રાજીનામું આપ્યું હતું, પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીને મોકલ્યો રાજીનામાનો પત્ર. ભાજપના સભ્યપદેથી આપ્યું રાજીનામું. રાજ્યકક્ષાના મંત્રી તરીકે 2 વાર રહી ચૂક્યા છે અને સંસદીય સચિવ તરીકે 1 ટર્મ રહ્યા છે. ધારાસભ્ય તરીકે 4 ટર્મ પ્રજાની સેવા કરી રહ્યા હતા. ભાજપ સરકારની ખેડૂત વિરોધી નીતિને લઈને તેમણે આ રાજીનામું આપ્યું છે અને કહ્યું કે મારી અને ખેડૂતોની અવગણનાના લીધે આ રાજીનામું મેં આપ્યું છે. યોગેશ્વરી રામાનંદ સાથે અંકિત દવે, NS ગુજરાત ન્યૂઝ, અમદાવાદ. રાશિઓનું જીવનમાં શું છે મહત્વ? ગ્રહોની દશા જીવન પર શું કરે છે અસર? બદલાતા ગ્રહોની અસર પર કરીએ એક નજર. હું છું શાસ્ત્રી તુષારભાઈ જોશી. જોડાયેલા રહો NS ગુજરાત ન્યૂઝ સાથે. આપની રાશિ, આપનું ભવિષ્ય. ઉદય ગ્રીન પાર્ટી પ્લોટ નરોડા પૂર્વ વિસ્તારમાં સૌથી મોટો સુવ્યવસ્થિત આધુનિક પાર્ટી પ્લોટ અને બેન્ક્વેટ હોલ, જેમાં પ્રવેશતા જ કુદરતના પ્રાકૃતિક સૌંદર્યની ઝાંખી થાય છે, જેનો નિર્માણ કુદરતી વાતાવરણને અનુલક્ષીને કરવામાં આવ્યું છે. 500 થી 6000 વ્યક્તિના પ્રોગ્રામને અનુરૂપ લોન એરિયા, કલાત્મક ડેકોરેશન, મેઇન ગેટ, ફાઉન્ટેન, જમણવારને લગતી તમામ વાસણ વ્યવસ્થા, વિશાળ પાર્કિંગ એરિયા અને આટલો જ નહીં, વરકન્યા માટે 4 રૂમ ફર્નિચર સાથે અને બીજી પણ ઘણી બધી સુવિધાઓથી નિર્મિત ઉદય ગ્રીન પાર્ટી પ્લોટ નિયર જનસેવા કેન્દ્ર, નિકોલ નરોડા રોડ, ન્યૂ નરોડા, અમદાવાદ. કોન્ટેક્ટ નંબર 9904294540. મેનેજ બાય અક્ષવ ઇવેન્ટ, કન્વર્ટિંગ ડ્રીમ ઇન્ટુ રિયાલિટી. કેટરિંગ બાય ગ્રીન વેજ કેટરિંગ, બેસ્ટ શેફ એન્ડ ટેસ્ટ ફોર એવર. ડેકોર બાય શ્રી ડેકોર, ડિઝાઇન યોર પરફેક્ટ ડ્રીમ. લાઇટ બાય ટચ એન્ડ ગ્લો લાઇટ. તો આજે જ મુલાકાત લો પાર્ટી પ્લોટની અને બેન્ક્વેટ હોલની અને જલ્દીથી જલ્દી બુકિંગ કરાવો. એક બાદ આપનું સ્વાગત છે. નારોલ પોલીસના સ્ટેશનની નજીક સોની વેપારીના લૂંટ બાબતે લાંબા વોર્ડ કોંગ્રેસ સમિતિ દ્વારા નારોલ પોલીસ સ્ટેશન ખાતે આવેદન પત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી. નારોલ પોલીસ સ્ટેશનની હદમાં સોની વેપારીની જે લૂંટ થઈ તેના વિરોધમાં નારોલ પોલીસ સ્ટેશન ખાતે ઉચ્ચ અધિકારીની હાજરીમાં આવેદન પત્ર આપવાનો પ્રોગ્રામ નક્કી હતો. નારોલ પોલીસ સ્ટેશનથી માત્ર 1 કિલોમીટર દૂર લૂંટનો બનાવ બનેલ હતો, જેમાં કાયદા વ્યવસ્થાનો છેદ જ ઉડાવી દીધો હતો. આવા બનાવ અવારનવાર નારોલ પોલીસની હદમાં બને છે અને નારોલ પોલીસ દ્વારા
કોઈ કડક કાર્યવાહી કરવામાં આવતી નથી. ઉપરથી છેલ્લા 8 મહિનામાં આવા બનાવ વારંવાર અવનવાર બનતા રહે છે. એક બાજુ નારોલ પોલીસ સ્ટેશનની હદમાં ખુલ્લેઆમ દારૂ જુગારના ધંધા ચાલતા હોય છે તો પણ પોલીસ આખા આડા કાન કરીને બીજી બાજુ પ્રજાના નાના નાના કામ માટે જાય તો પણ તેની સાથે આરોપી જેવો વ્યવહાર કરે છે. જો કોઈ ફરિયાદી ફરિયાદ કરવા જાય તો તેની ફરિયાદ લેવામાં આવતી નથી. ઉપરથી તેને ધમકાવવામાં આવે છે અને ધક્કા ખવડાવવામાં આવે છે. છેવટે અરજી લઈ તેમાં પણ પ્રજાને કોઈ ન્યાય ન મળે તે પ્રમાણેનું કાર્ય જોવા મળતું હોય છે. નારોલના સોની વેપારીને ન્યાય આપવા આરોપીઓને ઝડપી ધરપકડ માટે તેમજ પ્રજાને રક્ષણ આપવા માટે નિષ્ફળ તેમજ દારૂ જુગારના અડ્ડા ચાલવામાં અને પ્રજાને હેરાન પરેશાન કરવામાં સફળ નારોલ પોલીસ જવાબદાર અધિકારી પર ખાતકીય કાર્યવાહી કરવા અને તેમના વિરુદ્ધ લાંબા વોર્ડ કોંગ્રેસ દ્વારા નારોલ પોલીસ સ્ટેશનમાં જ ઉચ્ચ અધિકારીને આવેદનપત્ર આપવાનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. યોગેશ્વરી રામાનુજ સાથે અંકિત દવે, NS ગુજરાત ન્યૂઝ, અમદાવાદ. વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન અમદાવાદ દ્વારા જગતજનની માં ઉમિયાનું દિવ્ય રથ વસ્ત્રાલમાં પ્રારંભ કરવામાં આવ્યું હતું. તેમજ અન્ય ભક્તો આ ભવ્ય સ્વાગતમાં જોડાયા હતા. વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન અમદાવાદ દ્વારા કડવા પાટીદાર પરિવારના ધર્મના એક આધાર તથા આસ્થાના પ્રતિક એવા માં ઉમિયા દિવ્ય રથનું અમદાવાદના વસ્ત્રાલ વિસ્તાર ખાતે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. માં ઉમિયાનો આ દિવ્ય રથ આખા વિશ્વમાં ભ્રમણ માટે ભક્તોના આંગણે દર્શન આપવા નીકળ્યો છે. ત્યારે માતાજીના દર્શનનો લાભ લેવા મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા. અહીં આવેલી તમામ સોસાયટીના રહીશોમાં પણ ઉત્સાહની લાગણી જોવા મળી હતી અને માના સ્વાગત માટે અનવી રંગોળી અને સજાવટ દ્વારા સુશોભન કરવામાં આવ્યું હતું. જ્યાં બપોરના સુમારે સ્વામિનારાયણ ગુરુકુળ ખાતે મધ્યાહ્ન આરતીનું આયોજન કરવામાં આવ્યું હતું અને રાત્રે 9 વાગે ભવ્ય રાસ ગરબાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. ભક્તો દ્વારા માં ઉમિયાનો જય જયકાર થતા ફટાકડા ફોડી અને ફૂલ વર્ષા કરી માતાજીના દિવ્ય રથનું સ્વાગત કરાયું હતું. ઉલ્લેખનીય છે કે માં ઉમિયાનું વિશ્વ કક્ષાનું દૈદીપ્યમાન ભવ્યાતિ ભવ્ય મંદિરનું નિર્માણ અમદાવાદના વૈષ્ણોદેવી નજીક 1000 કરોડના ખર્ચે થવાનું છે, જે અંતર્ગત શિક્ષણ, આરોગ્ય, રોજગાર જેવા જુદા જુદા ક્ષેત્રે કામ કરવામાં આવશે. પટેલ ધ્રુવિન મારું નામ છે. લાભગઢ સોસાયટી વસ્ત્રાલમાં અમે રહીએ છીએ. માં ઉમિયાના જે આ રથનું આયોજન કરવામાં આવ્યું છે એનો મેન ઉદ્દેશ્ય એ છે કે આખા વિશ્વની અંદર શાંતિ અને સુખ સમૃદ્ધિ પથરાય. વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન દ્વારા એક આયોજિત કરવામાં આવેલો આ પ્રોગ્રામ સમગ્ર વિશ્વની અંદર ફરશે અને બધાને એટલો આનંદ અને ઉત્સાહ છે કે અત્યારે એક તહેવાર જેવો માહોલ થઈ રહ્યો છે બધી બાજુ. માં ઉમિયાના રથને લઈને આખા વિસ્તારની અંદર અત્યારે જોવા જઈએ તો એક દિવાળી જેવો માહોલ છે. બધા જ બહાર આવીને પોતાની રીતે તૈયારીઓ કરતા રહે છે. અહીંયા વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનમાં એક એવું છે કે દરેક વિદ્યાર્થીને સહાય કરવામાં આવશે, હોસ્પિટલ બનાવવામાં આવશે, દરેક પ્રકારની સહાયો કરવામાં આવશે. વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન દ્વારા વિશ્વની અંદર ફરવાનો આ ઊંઝાનો રથ, માં ઉમિયા અમારા આંગણે પધારે, એક અમારે એનાથી મોટી કોઈ ખુશી હોય નહીં. અને માં ઉમિયા સૌને સદબુદ્ધિ આપે, બસ આ અમારી એવી પ્રાર્થના છે. મારું નામ પટેલ જયાબેન સંજયભાઈ છે. હું વસ્ત્રાલમાં લપગર સોસાયટીમાં રહું છું. આજે ઉમિયા ફાઉન્ડેશનનો ઉત્સવ છે તો અમને એટલો જ આનંદ છે કે આટલો અમારા ઘરે કોઈ પ્રસંગ હોય, કોઈ મેરેજ હોય તો બી આટલો આનંદ હોતો નથી. અત્યારે દિવાળી કરતાં બી સારો એવો આખા વિસ્તારમાં માહોલ થઈ ગયો છે. બધા જે ધંધાદારીઓ છે એ લોકોએ આ પ્રસંગ નિમિત્તે રજા રાખી છે અને સર્વના દિલમાં એટલો ઉત્સવ છે કે મેરેજ પ્રસંગ હોય એના કરતાં બી વધારે આનંદ છવાયેલો છે. અને જે લોકો છે એના પાછળ એટલો ખર્ચ કરે છે કે માં ઉમિયા એમને ઘણું બધું આપે. બસ બોલો. યોગેશ્વરી રામાનંદ સાથે અંકિત દવે, NS ગુજરાત ન્યૂઝ, અમદાવાદ. અમદાવાદના સિટી વિસ્તારમાં એક મંદિરમાં ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાના સારા સ્વાસ્થ્ય માટે મહા આરતીનું આયોજન કરવામાં આવ્યું હતું. અમદાવાદના CTM 4 રસ્તા નજીકના ગુરુકૃપા સ્કૂલ પાસેના દરબારનગરના શ્રી આદ્યશક્તિ માતાજીના મંદિરમાં મહા આરતીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ આરતીનું મહત્વનો ઉદ્દેશ આપના રાજ્યના ગૃહપ્રધાન પ્રદીપસિંહ જાડેજાના સારા સ્વાસ્થ્ય માટે અને દીર્ઘાયુષ્ય માટે મહા આરતીનું આયોજન કરવામાં આવ્યું હતું. રાજપૂત ક્ષત્રિય સમાજના 500થી વધુ લોકો હાથમાં દીવડાઓ રાખી માતાજીની મહા આરતી ઉતારી હતી. રાજ્યના ગૃહપ્રધાન પ્રદીપસિંહ જાડેજાના સારા સ્વાસ્થ્ય અને જલ્દીથી ગુજરાત રાજ્યની સેવામાં કાર્યરત થાય તે માટે માતાજી તેમની તંદુરસ્તી આપે તે માટે કરાયું મહા આરતીનું આયોજન. સાથે જ મહામૃત્યુંજય મંત્રના જાપનો યજ્ઞ પણ કરવામાં આવ્યો હતો. યોગેશ્વરી રામાનંદ સાથે અંકિત દવે, NS ગુજરાત ન્યૂઝ, અમદાવાદ. અમદાવાદ
નારોલ પોલીસ સ્ટેશનની હદમાં સોની વેપારીની જે લૂંટ થઈ તેના વિરોધમાં નારોલ પોલીસ સ્ટેશન ખાતે ઉચ્ચ અધિકારીની હાજરીમાં આવેદનપત્ર આપવાનો પ્રોગ્રામ નક્કી હતો. નારોલ પોલીસ સ્ટેશનથી માત્ર 1 કિલોમીટર દૂર લૂંટનો બનાવ બનેલ હતો, જેમાં કાયદા વ્યવસ્થાનો છેદ જ ઉડાવી દીધો હતો. આવા બનાવ અવારનવાર નારોલ પોલીસની હદમાં બને છે અને નારોલ પોલીસ દ્વારા કોઈ કડક કાર્યવાહી કરવામાં આવતી નથી. ઉપરથી છેલ્લા 8 મહિનામાં આવા બનાવ વારંવાર અવનવાર બનતા રહે છે. એક બાજુ નારોલ પોલીસ સ્ટેશનની હદમાં ખુલ્લેઆમ દારૂ જોગાના ધંધા ચાલતા હોય છે, તો પણ પોલીસ આખા આડા કાન કરીને બીજી બાજુ પ્રજાના નાના નાના કામ માટે જાય તો પણ તેની સાથે આરોપી જેવો વ્યવહાર કરે છે. જો કોઈ ફરિયાદી ફરિયાદ કરવા જાય તો તેની ફરિયાદ લેવામાં આવતી નથી. ઉપરથી તેને ધમકાવવામાં આવે છે અને ધક્કા ખવડાવવામાં આવે છે. છેવટે અરજી લઈ તેમાં પણ પ્રજાને કોઈ ન્યાય ન મળે તે પ્રમાણેનું કાર્ય જોવા મળતું હોય છે. નારોલના સોની વેપારીને ન્યાય આપવા આરોપીઓને ઝડપી ધરપકડ માટે તેમજ પ્રજાને રક્ષણ આપવા માટે નિષ્ફળ તેમજ દારૂ જુગારના અડ્ડા ચાલવામાં અને પ્રજાને હેરાન પરેશાન કરવામાં સફળ નારોલ પોલીસ જવાબદાર અધિકારી પર ખાતકીય કાર્યવાહી કરવા અને તેમના વિરુદ્ધ લાંબા વોર્ડ કોંગ્રેસ દ્વારા નારોલ પોલીસ સ્ટેશનમાં જ ઉચ્ચ અધિકારીને આવેદનપત્ર આપવાનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. વિરેન્દ્રસિંહ ઠાકુર, ઉત્તર ભારતીય વિકાસ મંચનો રાષ્ટ્રીય અધ્યક્ષ છું. અમારે ગુજરાત રાજ્ય કે ગૃહમંત્રી માનની પ્રદીપસિંહ જાડેજા, જો ઇસ બટવા વિધાનસભા કે લોકપ્રિય વિધાયક હૈ, ઉનકે સ્વાસ્થ્ય કે બારે મેં ગલે મેં ઓર મુંહ મેં કેન્સર જો ડિટેક્ટ હુઆ હૈ, તો ઉનકે સ્વાસ્થ્ય લાભ કે લીએ હમ ઉત્તર ભારતીય વિકાસ મંચ કી તરફ સે સુંદરકાંડ કા આયોજન કિયે હૈ ઓર હમ હનુમાનજી સે પ્રાર્થના કરતે હૈ કે ઉનકે સ્વાસ્થ્ય મેં લાભ હો ઓર જલ્દી સે સ્વસ્થ હોકર પુનઃ હમારે બીચ ઉપસ્થિત હો, ઇસકે લીએ સુંદરકાંડ કા આયોજન કિયા ગયા હૈ. હું અમદાવાદ શહેર ઉત્તર ભારતીય વિકાસ મંચનો પ્રમુખ છું. અમારા વિસ્તારના આદરણીય ગૃહ રાજ્યમંત્રી વિકાસ પુરુષ પ્રદીપસિંહ જાડેજાની કેન્સર થવાથી તબિયત ખરાબ હતી. અમે કષ્ટભંજન હનુમાનજીને પ્રાર્થના કરીએ કે જલ્દીથી જલ્દી એમનું સ્વાસ્થ્ય સારું થાય અને અમારી વચ્ચે આવી ફરી પ્રજાકીય કામો શરૂ કરે અને આ ગુજરાતનું અને વટવા ક્ષેત્રનું વિકાસ કામમાં જોતરાઈ જાય એવી પ્રભુ હનુમાનજીને પ્રાર્થના કરીએ છીએ. યોગેશ્વરી રામાનુજ સાથે અંકિત દવે, NS ગુજરાત ન્યૂઝ, અમદાવાદ. કાંગ્રેસ તાલુકાની યુથ કોંગ્રેસ દ્વારા કાંગ્રેસ મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું, તેમજ કેન્દ્ર સરકાર સામે આવા લાંચ નેતા વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ પણ કરવામાં આવી હતી. સીબીઆઈ દ્વારા ભારત સરકારના મંત્રી હરિભાઈ ચૌધરી બનાસકાંઠા જિલ્લા સાંસદ વિરુદ્ધ રૂપિયા 2 કરોડની લાંચ લેવાના આક્ષેપ મુદ્દે રાજકારણ ગરમાયું હતું, એટલે બનાસકાંઠા જિલ્લામાં લોકોની લાગણી દુભાય તેવું કૃત્ય કર્યું છે તેવું કોંગ્રેસના કાર્યકરોએ કહી દીધું હતું અને બનાસકાંઠા જિલ્લાની પ્રજાને નીચું જોવાનો વારો લાવનાર હરિભાઈ ચૌધરીએ રાજીનામું આપવું જોઈએ તેવી માંગણી કરી હતી અને સૂત્રોચ્ચાર કરી ભાજપ સામે નારા લગાવ્યા હતા. કેન્દ્ર સરકાર સામે આવા લાંચિયા નેતા વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરી યોગ્ય રીતે તપાસી તાત્કાલિક રાજીનામું લઈ કાર્યવાહી કરવાની માંગણી કરી હતી, ત્યારે કાંકરેજ યુથ કોંગ્રેસના પ્રમુખ ગૌતમ જોશી, અજય વાઘેલા પ્રભારી બનાસકાંઠા યુથ કોંગ્રેસ, ગોપાલભાઈ સોલંકી, બાંધકામ સમિતિ ચેરમેન ઈશ્વરભાઈ ખટાણા, હાર્દિક દેસાઈ, હેમુ જોશી, ભૂપતાજી ઠાકોર, પૂરણસિંહ વાઘેલા, વિપુલભાઈ પ્રજાપતિ, મૈપતસિંહ વાઘેલા, દેવકરણ દેસાઈ સહિત મોટી સંખ્યામાં કાર્યકરોએ રેલી યોજી કાંકરેજ મામલતદાર કચેરી ખાતે આવી આવેદનપત્ર આપ્યું હતું. કોંકરેજ તાલુકા યુથ કોંગ્રેસ સમિતિ અને તાલુકા કોંગ્રેસ સમિતિના આગેવાનો સાથે મળી આજે ભારત દેશની અંદર બનાસકાંઠા જિલ્લાના સાંસદ અને મંત્રી 2 PNB કૌભાંડમાં 2 કરોડનું કૌભાંડ કર્યું છે, જ્યારે સીબીઆઈ ડાયરેક્ટર અને બધાએ એનો જવાબ આપ્યો છે કે હરિભાઈએ કૌભાંડ કર્યું છે. એવા હરિભાઈ ચૌધરી બનાસકાંઠા જિલ્લાના છે અને બનાસકાંઠા જિલ્લાની પ્રજાને નીચું દેખવાનો વારો આવ્યો છે, ત્યારે અમે યુથ કોંગ્રેસ વતી અને તાલુકાના કોંગ્રેસ સમિતિ વતી એમને અમે કહીએ છીએ અને પ્રદેશને પણ કહીએ છીએ અને પ્રધાનમંત્રી ઉપર જે બેઠો છે પ્રદેશ દેશની અંદર એને પણ કહીએ છીએ કે આવા ભ્રષ્ટાચારી નેતાઓને હટાવો અને દેશને બચાવો. આજ રોજ કોંકરેજ તાલુકામાં યુથ કોંગ્રેસ સમિતિ દ્વારા ભ્રષ્ટાચારના કૌભાંડને ઉજાગર કરવા માટે અને બનાસકાંઠાના સાંસદ માનનીય હરિભાઈ ચૌધરી ઉપર જે 2 કરોડ રૂપિયાનો આક્ષેપ લાગેલો છે એ માટે કરીને અહીંયા અમે કાંકરેજ તાલુકાથી શરૂઆત કરી દેશ લેવલે દેશના વડાપ્રધાન જે ઈમાનદારીની વાતો કરે છે દેશને એ લોકોને અમે જણાવવા માગીએ છીએ
કે બનાસકાંઠામાંથી જે 2 કરોડ રૂપિયાનું સાંસદે કૌભાંડ કર્યું છે એ વતી બનાસકાંઠાની જનતાને નીચું જોવાનો વારો આવ્યો છે અને અમે બનાસકાંઠાની જનતા વતી આજે આવેદનપત્ર આપીને આપણે પીએમને કહેવા માગીએ છીએ કે રાજીનામું આપે અને આપ પણ રાજીનામું આપી અને ભ્રષ્ટાચારની જે વાતો કરતા હતા કે હું ચોકીદાર છું, હું ચોર નથી, એ આજની તારીખે નક્કી થાય છે કે આપ ચોકીદાર નહીં પણ આપની પૂરી સરકાર ચોર છે, માટે રાજીનામું આપો. જી હા, શ્રી વાઘેલા સાથે NS ગુજરાત ન્યૂઝ કાંકરેજ. તો આ બુલેટિનમાં બસ આટલું જ હતું. માહિતી અને સમાચાર માટે જોતા રહો NS ગુજરાત ન્યૂઝ. નમસ્કાર.